જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો જો અમે ગાંઠિયા ને સેવ ને એવું બનાવી છીએ, સેવડો બનાવી નાખ્યો અને આપણે ગાંઠિયાનો લોટ બાંધો છે, એમાં આપણે મોણ નાખ્યું છે, મીઠું નાખ્યું છે અને જે ગાંઠિયાનો સોડા આવે એ નાખેલો છે અને આમાં અજમા નાખેલા છે અને આપણે સેવનો લોટ બાંધેલો છે. એમાં આપણે મોણ નાખ્યું છે, મીઠું નાખ્યું છે અને થોડીક હળદર નાખી છે. આમાં સોડા નાખશો ને તો આપણી સેવ રાતી થઈ જાય, હળદર ને સોડા બી ભેગા થાય ને એટલે. એટલે આપણે ખાલી આમાં સોડા નથી નાખ્યા, ખાલી હળદર જ નાખીએ. જો આપણે તેલ આવી ગયું છે ને આપણો ચારો હે, તો આપણે ગાંઠિયા બનાવશું બનેલા એટલે સારામાં એમ. ઓકે, હજી આપણે સેવ બનાવવાની છે. આપણે જો આ સેવ નો નીચો બહાર કાઢીને જ રાખ્યો છે. અમે તો ચમણા બની જાય ને, ગરમા ગરમ ખાવા બે જ જાઉં. અને હવે પાછા આપણે પાડવા માંડે મારવાની એટલે હે ને લોટ ઓલો નીચે વયો છે, ગાંઠિયા પડવા માંડે સરસ. પછી નીચે પડી જાય કોકોડા ગયા હોય ને પૈસા હોય ને. એને ગાંઠિયા હોય એટલે મારા ઘરવાળાને બહુ ગાંઠિયા ભાવે છે, તો એ આ વિડીયો જોઈએ તો કે ગાંઠિયા બનેવા છે. અમે આપણે ગાંઠિયા બનાવતા હતા, ગાંઠિયા બની ગયા છે અને હવે આપણે સેવ બનાવવા ચાલુ કરશું એટલે ગાંઠિયા બનાવ્યા છે. એક કાસ્ટર ચડતા તો અઠવાડિયે 10 દિવસ આવશે પછી પાછા બનાવી લેશું. હવે જો આપણે સેવ પાડી દઈએ ખંચામાં,
આપણે તૈયાર લીધો હોય ને બહારથી એવી જ તેવું થાય ઘરે. આપણે ઘરે બનાવીએ તો આપણે તેલ ને એવું બધું આપણે ચોખ્ખું વાપરવું એમ, અને બહારથી લીધી હોય તો ક્યુ તેલ વાપરવું હોય તો આપણને ખબર નથી એમ. એટલે અમે જાજા ભાગે છે ને બધી વસ્તુ ઘરે બનાવેલી જ ખાવી જોઈએ એમ. બહારની વસ્તુમાં અત્યારે ક્યુ તેલ છે અને કેદુંનું હોય ને એવું. એક ના એક તેલનો ઉપયોગ કેટલી વાર કરતા હોય કંદોય. અમે સેવ બનાવી છે અને ગાંઠિયા બનાવી છે.